બાળ મિત્રો, નીલમાધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં પુસ્તકમાં પ્રકરણ નંબર 7 ભણી રહ્યા છીએ, સમય વહી જાય છે. તેમાં આપણે બાળ મિત્રો આગળના વિડીયોમાં પાના નંબર 98 સુધી ભણી ગયા છીએ. આજે આપણે પાના નંબર 99થી શરૂઆત કરવાની છે. તો બધા બાળ મિત્રો મારી સાથે પાના નંબર 99 વાંચશે. તેમાં કહ્યું છે આપણે કેટલી ઉંમરના છીએ, એવું કીધું છે. શું કીધું છે? આપણે કેટલી ઉંમરના છીએ. હવે તમારે અહીંયા એક ચક્ર આપ્યું છે કે અમારી ઉંમર કેટલી. મારી આજની ઉંમર, તો તેમાં લખો 9 વર્ષ. મારી મમ્મીની આજની ઉંમર, તો તેમાં લખો 33 વર્ષ. મારા નાનીની આજની ઉંમર, તો એમાં લખો 60 વર્ષ. પછી હું જન્મ્યો ત્યારે મારી મમ્મીની ઉંમર, તો એ જન્મ્યો ત્યારે મમ્મીની ઉંમર 24 વર્ષ હતી. 24. હું જન્મ્યો ત્યારે મારી નાનીની ઉંમર 51, અને મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર તો 27. ચલો લખાઈ ગયું બાળ મિત્રો. હવે નીચે કોયડો આપ્યો છે, ઇરફાનની ઉંમર કરતા તેની માતાની ઉંમર બમણી છે. તેઓ ઇરફાન કરતા 20 વર્ષ મોટા છે, તો ઇરફાન અને તેની માતાની ઉંમર વિશે અનુમાન કરો. તે જન્મ્યા ત્યારથી કેટલા પૂર્ણ ચંદ્ર પસાર થાય છે, પૂનમના ચંદ્ર તે. તો અહીંયા લખો બાળ મિત્રો મારી સાથે, માતાની ઉંમર 2×20 એટલે 40 વર્ષ. લખ્યું એટલું? તો વર્ષ ગુણ્યા ચંદ્ર એટલે એના જવાબ આવશે કુલ મહિના, બરોબર છે. હવે બાળ મિત્રો પાના નંબર 100 કાઢવાનું છે. ચલો પાના નંબર 100 કાઢો મારી સાથે. ચલો પાના નંબર 100 કાઢ્યું બાળ મિત્રો. તેમાં એક જન્મનું પ્રમાણપત્ર તમને આપેલું છે કે સુધાના જન્મના પ્રમાણપત્ર તરફ નજર કરો. ફોર્મ નંબર 5 ગુજરાત સરકાર જન્મનું પ્રમાણપત્ર આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી લેવામાં આવી છે, કે જે યાદી બાલિસ્તાના ગ્રામ પંચાયતની વર્ષ 2002ની જન્મ નોંધપોથીમાં છે. નામ સુધા રમેશચંદ્ર ત્રિવેદી, જાતિ સ્ત્રી, જન્મ તારીખ 2/5/2002, 2 મે 2002, જન્મ સ્થળ કૃષ્ણા હોસ્પિટલ, પિતાનું નામ રમેશચંદ્ર ત્રિવેદી, માતાનું નામ છે ભારતીબેન ત્રિવેદી. નોંધણીની તારીખ છે 2/5/2002, નોંધણી નંબર 815/2, તારીખ છે 5/8/2002. આખું જન્મનું પ્રમાણપત્ર આપણને આપ્યું છે. હવે એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને નીચે આપ્યા છે, એના જવાબ આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન એવો આપ્યો છે ખાલી જગ્યા, કે 2/5/2002 બતાવે છે કે સુધા બીજી ખાલી જગ્યા 2002માં જન્મી છે. તો બીજી મે 2008ના રોજ સુધાની ઉંમર કેટલી હશે? તો બીજી મે 2008, 2002માં જન્મી છે અને 2008 એટલે કેટલા વર્ષની હશે? 6 વર્ષની હશે. લખો 6 વર્ષ. 2052માં વર્ષમાં તે કેટલા વર્ષની થશે? તો 50 વર્ષની થશે. લખો ત્રીજી ખાલી જગ્યામાં 50 વર્ષ. કઈ તારીખે 8 વર્ષની થશે? આંકડામાં લખો. તો 8 વર્ષની ક્યારે થશે તે લખવાનું છે. લખો 2/5/2010. લખ્યું બાળ મિત્રો. ત્યાર પછી 101 પાના નંબર ઉપર એના પછીની ખાલી જગ્યાઓ આપી છે. ચલો 101 પાના નંબર કાઢો બાળ મિત્રો. પાંચમી ખાલી જગ્યા આપી છે, 2/2/2002 સુધાની ઉંમર કેટલા મહિના થશે? તો એમાં લખો 3 મહિના. ત્યાર પછી છે અત્યારે સુધી સુધાની ઉંમર કેટલી છે? તો લખો 16 વર્ષ. ચલો એટલું લખ્યું. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા છે, તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? તો લખો 3 મહિના પછી. પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે? તો લખો 815/2. ચલો એટલું લખ્યું. ત્યાર પછી નીચે આપ્યું છે, શોધી કાઢો તમે ક્યારે જન્મ્યા હતા. તો એ તમારી જાતે તમારે લખવાનું છે કે તમે ક્યારે જન્મ્યા છો.
તો તમારી જન્મ તારીખેમાં લખવાની છે બાળ મિત્રો, તમારી જન્મ તારીખ પછી આંકડામાં લખવાની, પછી તમારું જે જન્મનું પ્રમાણપત્ર છે એ તમારા મમ્મી પાસે હશે એમને કહેજો કાઢી આપે, અને એમાંથી ફોર્મ નંબર, પછી ગુજરાત સરકાર, પછી કયા જિલ્લામાં છે તે, કઈ સાલ છે તે, બરોબર, એ બધું તમારે આમાં એ તમારા જન્મના પ્રમાણપત્રના આધારે તમારે લખવાનું રહેશે. તમે જે હોસ્પિટલમાં જન્મ્યા હોય, તમારા મમ્મીનું નામ, પપ્પાનું નામ, તારીખ, બરોબર છે, બધું જ તમારે આ ફોર્મ તમારા જન્મ પ્રમાણપત્રના આધારે કરવાનું રહેશે. સમજાણું બાળ મિત્રો? ત્યાર પછી પાના નંબર 102 કાઢો. 2018નું કેલેન્ડર આપ્યું છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે તમારે બાળ મિત્રો એમાં સામે કંઈક કેટલાક પ્રશ્નો આપ્યા છે કેલેન્ડરમાંથી, તે તમારે જોવાના છે. તો આપ્યું છે કેલેન્ડર, ચાલો આપણે વર્ષ 2018ના કેલેન્ડર તરફ જોઈએ. વર્ષના કેટલા મહિના છે તો તેમાં લખો 12. પછી છે જે મહિનામાં 30 દિવસ છે તે મહિનાની યાદી, તો 30-30 દિવસ કયા મહિનામાં આવે છે તે તમારે લખવાના છે. લખો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર ને નવેમ્બર, આ બધામાં 30-30 દિવસ આવે. ચલો લખ્યો એટલું. ત્યાર પછી જે મહિનામાં 31 દિવસ આવતા હોય તે, તો 31 દિવસ શેમાં શેમાં આવે, તો લખો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોમ્બર ને ડિસેમ્બર, આટલા મહિનામાં 31 દિવસ હોય. ચલો લખો બાળ મિત્રો. ત્યાર પછી કીધું છે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય, તો લખો 28. અઠવાડિયું કેટલા દિવસનું હોય છે, તો એમાં લખો 7 દિવસ. અઠવાડિયું 7 દિવસનું હોય. ત્યાર પછી કીધું છે જુલાઈ મહિનાના કેટલા અઠવાડિયા છે અને આ બધા માટે શું સાચું છે, તો જુલાઈ મહિનામાં લખો 4 અઠવાડિયા છે. મહિનામાં સાચું શું છે, તો ના. તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા હતા, તો જૂન મહિનામાં. પછી 26મી જાન્યુઆરી ક્યારે આવે છે, એને શું કહેવાય, તો પ્રજાસત્તાક દિન. પછી 14મી નવેમ્બર, તો બાળ દિન. ચલો એટલું લખ્યું બાળ મિત્રો. ત્યાર પછી 31મી ડિસેમ્બર, તો એમાં લખો વર્ષનો છેલ્લો દિવસ, ડિસેમ્બર મહિનાનો છેલ્લો દિવસ એટલે વર્ષનો છેલ્લો દિવસ. ચલો લખ્યું. ત્યાર પછી નીચે આપ્યું છે આ દિવસોની કંઈક વિશેષ છે, સાચા વર્ષની નીચે ખાલી જગ્યા પૂરો. 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું, તો 2 વર્ષ પહેલાં હતું 2000. સાચા વર્ષની ખાલી જગ્યા લખો એવું કીધું છે આપણને, તો 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું, તો આ 21 ચાલે છે, એની પહેલાં 20 હતું, તો 2019 હતું. તમે કયા વર્ષમાં તમે ધોરણ 2માં હતા, તો 2020માં, બીજા ધોરણમાં હતા ને તમે, અત્યારે 21માં ત્રીજામાં છો, એટલે 2020 લખવાનું. પછીના વર્ષો કયું વર્ષ થશે, તો પછીનું વર્ષ આ 2021 ચાલે છે, તો પછીનું થશે 2022. અને 3 વર્ષ પછી કયું વર્ષ આવશે, 3 વર્ષ પછી કયું વર્ષ આવશે, નહીં નહીં નહીં, આપણે 2018નું કેલેન્ડર આપ્યું છે ને બાળ મિત્રો, એટલે 2018ને ધ્યાનમાં રાખીને અહીંયા લખવાનું છે. તો આગળનું 2 વર્ષ પહેલી ખાલી જગ્યા આપણે ફરીથી લખીશું કે 2 વર્ષ પહેલાં કયું વર્ષ હતું, તો એમાં લખો 2016, કેમ કે 2018નું આપણને કેલેન્ડર આપ્યું છે. હું એ તમને સમજાવ્યું એ આ વર્ષના આધારે સમજાવ્યું. કયા વર્ષમાં તમે બીજા ધોરણમાં હતા, તો 2018નું કેલેન્ડર આપ્યું છે, તો આગળના વર્ષમાં હોઈએ એટલે 2017. પછીના 2 વર્ષ એટલે 18નું આપ્યું છે એટલે પછીના 2 વર્ષ એટલે 19, અને 3 વર્ષ પછીના કીધા એટલે છેલ્લામાં આવશે 2022ની સાલ આવશે. ચલો અહીંયા આપણે પાના નંબર 103 સુધી ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે પાના નંબર 104થી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.